યાત્રાધામ અંબાજી મંદિરના ઓવરબ્રિજ ઉપર દારૂની બોટલો તેમજ કોથળીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યાત્રાધામ અંબાજી ખાતે સુરક્ષાના કારણોસર યાત્રાળુઓ અને ગ્રામજનો સાથે હંમેશા પર્સ, મોબાઈલ જેવી સામાન્ય વસ્તુઓ લઈ જવા બાબતે અંબાજી મંદિર પરિસરમાં અનેક વખત ચકમક ઝડતી હોય છે તેમજ તકરાર થવા પામતી હોય છે. શ્રી અંબાજી મંદિરના મોટાભાગના બધા જ દરવાજાઓ સુરક્ષાના કારણોસર બંધ રાખવામાં આવતા હોય વેપારીઓમાં પણ કચવાટની લાગણી વ્યાપેલ છે. જ્યારે આવા ત્રાહિમામ સંજોગોમાં અંબાજી મંદિર પરિસરમાં આવેલા શોપિંગ સેન્ટરમાં વેપારીઓને તેમજ તેમની દુકાનમાં કામ કરતા નોકરોને પણ પરિસરમાં પ્રવેશ અંગે અંબાજી મંદિર તરફથી ખાસ પ્રકારના ઓળખપત્રો ઇસ્યુ કરવામાં આવેલ છે. પરંતુ હાલમાં બહુ ચકચારી રૂપે મંદિર પરિસરમાં આવેલ શોપિંગ સેન્ટરના ધાબા ઉપર તેમજ મંદિર પરિસરની મુતરડીમાંથી વિદેશી દારૂની બોટલ તથા દેશી દારૂની કોથળીઓ મળી આવતા અંબાજી મંદિરની સુરક્ષામાં રહેલા મોટા છીંડાઓ રૂબરૂ જોવા મળે છે. જ્યારે નાની નાની વાતમાં અસભ્ય વર્તન દાખવતા જીઆઈએસએફ સુરક્ષા કર્મીઓ આ વિદેશી દારૂની બોટલો અને દેશી દારૂની કોથળીઓ છેક અંબાજીના પવિત્ર મંદિર સુધી પહોંચી ગયેલ છે તેના સીધા જવાબદાર જીઆઈએસએફ સુરક્ષા કર્મીઓ જ છે. વર્ષોથી ભાગબટાઈના ધોરણે કામ કરી રહેલી જીઆઈએસએફ કંપનીના પાપનો ઘડો જ નહીં પરંતુ દારૂથી તેમનો ઘડો ભરાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. શ્રી આરાસુરી અંબા માતાજીમાં કરોડો લોકોની રહેલ આસ્થા અને શ્રદ્ધા સામે ખુલ્લેઆમ ચેડા સમાન આ જીઆઈએસએફની કાર્યપ્રણાલી સામે ભારે પ્રશ્નો ઉભા થયા છે. લક્ષ્મણ ઠાકોરનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, અંબાજી.